તારે મને કેવું તો પડશે તો પછી મને કઈ રીતે ખબર પડે કે મારે લોકોને શું કહેવાનું જો માધવ હું બધાને કહી દઈશ કે તું ભગવાન છે ના સખી એવું નહીં ચાલે હું કોઈને દેખાઉં કે નો દેખાઉં તારે કોઈને નથી કહેવાનું કે હું ભગવાન છું કોઈને ખબર પડી ગઈ તો માધવ તું મને સાચે સાચું કહેજે કે તું અહીંયા કેમ આવ્યો છે બહુ બધી ફરિયાદો હતી ને તારે મારા માટે તો એનો જવાબ આપવા તો મારે આવવું જ પડે ને અને હા જો કોઈને ખબર પડી ગઈ કે હું ભગવાન છું તો હું એ ક્ષણે ગાયબ થઈ જઈશ કાયમ માટે બધા માટે તારા એક પણ સવાલનો જવાબ આપ્યા વિના એટલે તું અહીંયા મારી મુશ્કેલીઓ ઉકેલવા આવ્યો છે એમ અરે ના સખી ઉલટાની તારી મુશ્કેલીઓ વધારવા આવ્યો છું સાચી વાત છે એમે તું બીજું કરે પણ શું છે તારા માનવા વાળા લોકોની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે એનો અંદાજો છે ને તને ને અમુક લોકો તો પોતાની જાતને જ ભગવાન કેવડાવે છે ને બરાબર પણ છે માણસ જેની ભક્તિ કરતો હોય એ નજરની સામે જોય તો સારું ને તમારી મુશ્કેલીઓમાં એ તમારી સાથે હશે એનો આધાર તો રહે તમને માણસ માણસ ને જ ભગવાન માને છે તો એનાથી વધારે શું જોઈએ અમને પથ્થરની મૂર્તિ હોય કે હાડ માંસનો માણસ જેમાં માનો એમાં વિશ્વાસ હોય તો બધું જ શક્ય છે ને સખી અત્યારે તારી મુશ્કેલીઓમાં હું તારી સાથે નથી છે ને પણ સુધારવા કે પછી વધારે બગાડવા એ નથી સમજાતું રહેવા દેતો હોય તો બધાને શાંતિથી એક હસતા રમતા પરિવારમાં આવશે નાનકડી સડી કરશે અને આખો પરિવાર ભાંગી પડશે અને એવો ભાંગી પડે કે ફરી પાછો ઉભો જ ન થાય સખી કોઈ પણ મકાન જૂનું થઈ જાય ને તો એને તોડીને નવું બનાવવામાં જ સમજદારી છે આ તો બધા જ જાણે છે અને એ જ સૃષ્ટિનો નિયમ છે તારી હરકતોને સૃષ્ટિનો નિયમ છે એમ કહીને ઢાંક નહીં સમજો મકાન પડવાનું હોય એ પહેલા આગાહી આપવામાં આવે છે માણસો સહિત એને જમીન દોષ કરી દેવામાં નથી આવતું તું આપે છે આગાહી તું તો પહેલા બગાડે છે અને પછી શિખામણ આપે છે ટૂંકમાં ભગવાને બધાને દુખી કરવું એ શોભતું નથી અરે માણસ તારી પાસે કેટલી આશાઓ લઈને આવે છે તો તું એ લોકોને ખુશી કેમ નથી આપી શકતો એક સારું જીવન કેમ નથી આપી શકતો એક સંપૂર્ણ જીવન કેમ નથી આપી શકતો સંપૂર્ણ જીવન સારું જીવન તો તારા હિસાબે શું હોય શકે સંપૂર્ણ અને સારું જીવન મારો સવાલ થોડોક સહેલો કરી દો તને જો હું પૂછું કે તું આ ઘર કે આ ઘરવાળાઓને કઈ રીતે સુખી અને સંપૂર્ણ જોવા માંગે છે તો શું હશે તારો જવાબ આના જવાબ માટે તો મારે એક ક્ષણ પણ વિચારવું ન પડે આ ઘરનું સુખ જો મારા હાથમાં હોત ને તો મેં મહેકબેનને મરવા જ ન દીધા હોત ઠીક છે હું એને પાછી લઈ આવું છું વિચિત્ર વાસ આવે છે કઈ પકડી ગયું એવું લાગે છે વાહ બંને જણા કમાલના કામે વળગી ગયા છે બાકી ત્યાં કઈક મંદિર જેવું તો દેખાય છે
અહીંયા તો દૂર સુધી કોઈ દાના પાવડું નથી દેખાતું. રસોડામાં શું કરે છે? બેટા તમે કઈ જોઈએ છે? હું આવું? ના માળી, હું તો પાણી પીવા આવી હતી એમ કહી દે ને. પાણી પીવા આવી હતી માળી. ઠીક છે, ભલે. બહુ મજા આવે છે ને તને? સખત. આમ જ થોડી મને બધા નાટક જ કહે છે. તારે તારા આ બધા ગુણો બતાવવાની જરૂર નથી. બધા ચોર ચોર સાંભળીને આવી ગયા છે ને, પકડી લીધી હોત તો. અરે સખી, તું ભોળી છે કે ડોબી? એ લોકો સાંભળીને કઈ રીતે આવત? એ લોકો મને નથી સાંભળી શકતા. પણ હા, તને પકડી જરૂર લીધી હોત. અગર મેં તને પાણી પીવાનું બહાનું સુજાડ્યું હોત તો. આવ્યો મોટો મને બચાવવા વાળો. એમ નથી થતું કે વીણાની મદદ કરું? હા, તું બસ બગાડતા જ આવડે છે. સુધારતા નથી આવડતું, જોડતા નથી આવડતું, પછી જોડવું નથી. હા, હું અહિયાં જે જોડવા આવ્યો છું એ નરી આંખે નહીં દેખાય. ચાલુ, તારી ગોળ ગોળ વાતો ચાલુ થઈ ગઈ. जब कलयुग अपनी चरम सीमा पर होगा तो अच्छे लोग भ्रष्ट हो जाएंगे. It's a bloody setup! पर आपका भी तो हो सकता. ये तो सिर्फ शुरुआत है. खेल रहे हैं हमसे. और इस जीवन और मृत्यु के खेल में तुम्हारी हार निश्चित है. गेम बहुत लंबा जाएगा लोला, बहुत लंबा. Throw your hands up in the air. Awesome.
for a revolution.